नमस्कार, इंडिया एट नाइन में आपनु स्वागत छे। समाचारनी शुरुआत करिए। मोदी सरनेम संबंधित मानहानि केसमां सुप्रीम कोर्टमांथी राहत मळ्या बाद हवे राहुल गांधीनुं लोकसभा सभ्यपद पुनःस्थापित थयुं नथी। आ अंगे कोंग्रेस सरकार पर निशान साध्यु छे। पार्टीना महासचिव जयराम रमेशे सवालो कर्या छे के वडाप्रधान नरेन्द्र मोदी अविश्वास प्रस्तावमां राहुल गांधीना भाग लेनार डरे छे। तेणे ट्वीट करी 23 मार्चे सूरत सेशन्स कोर्ट राहुल गांधीने दोषी ठराव्या छे। तो बीजी तरफ 26 कलाक बाद तेमनुं संसद सभ्यपद रद्द करवानी सूचना जारी करवामां आवी छे। सर्वोच्च अदालतने लईने खोटा मेसेजो आपवामां आव्यो छे, ज्यारे 26 कलाक वीती गया बाद पण राहुल गांधीनी संसद सभ्यपद हजु पण केम पुनर्प्रस्थापित करवामां आव्युं नथी ते बाबते कार्यवाही चाली रही छे। વાત કરીએ જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370ની જોગવાઈઓ હટાવવાને 4 વર્ષ પૂર્ણ થઈ ગયા છે, ત્યારે જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તી અને અન્ય રાજકીય નેતાઓને નજરકેદ કરવામાં આવ્યા છે। મહેબુબા મુફ્તીની પીપલ્સ કોમોડિટી પાર્ટીએ સેમિનારનું આયોજન કરવા માંગણી કરી હતી, પરંતુ વહીવટીતંત્રે તેને મંજૂરી આપવાના ના પાડી હતી। તો બીજી તરફ પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કહ્યું છે કે કાશ્મીરમાં ફરજ બજાવતા 3 જવાનો શહીદ થયા છે, પરંતુ અહીં સ્થિતિ સામાન્ય હોવાનું કહેવામાં આવ્યું છે। તો જમ્મુ કાશ્મીરના ઘણા વિસ્તારોમાં કલમ 370 હટાવવાની ઉજવણી કરવામાં આવી રહી છે, સાથે જે રીતે વાલ્મીકી અને ગોરખા સમુદાયના લોકો પાસે કલમ 370 હટાવવા સુધી નાગરિકતા નહોતી, પરંતુ હવે તેઓને અહીંયા રહેવાની માનવામાં આવે છે, જેનાથી તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ખાસ આભાર માન્યો છે। દુનિયાભરમાં રામ ભક્તોનો રામ મંદિરનું નિર્માણ કર્યા પૂર્ણ થવાની આરે છે, ત્યારે રામ ભક્તો માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે। આજથી 5 મહિના બાદ ભવ્ય રામ મંદિરમાં ભગવાન રામની મૂર્તિ પણ પ્રતિષ્ઠા થશે। તો 3 દિવસમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે 21 જાન્યુઆરી 2024 થી 23 જાન્યુઆરી 2024 ની તારીખ નક્કી કરવામાં આવી છે, ત્યારે ટ્રસ્ટના મહાસચિવ સંપત રાયે જણાવ્યું છે કે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાધુ સંતો અને મહાનુભાવોને આમંત્રિત આપવા માટે તૈયારીઓ શરૂ કરી છે। મુખ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 3 દિવસનો રહેશે, પરંતુ તે સિવાય 1 મહિના સુધી વિવિધ ભવ્ય કાર્યક્રમો યોજાશે। મંદિરના ગર્ભગૃહની આસપાસ લગભગ 70 એકર ભૂમિમાં જ મહેમાનોને બેસાડવા માટેની જગ્યાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। વિપક્ષી ગઠબંધન ઇન્ડિયા 23 જૂને પટનામાં અને 18 જુલાઈએ બેંગલુરુમાં 2 દિવસની બેઠક યોજાય છે। રાહુલ ગાંધીને રાહત મળ્યા બાદ ત્રીજી બેઠકનું મહત્વ વધી રહ્યું છે। આ બેઠકમાં સંગઠનને લઈને આજે મહાવિકાસ આઘાડીની બેઠક પણ યોજવામાં આવશે। એમબીએની બેઠક બાદ કોંગ્રેસના નેતા નસીમ ખાને કહ્યું છે કે શરદ પવાર, અશોક ચાવડા અને સાથે જ નાના પટોલે, ઉદ્ધવ ઠાકરે, સંજય રાઉત સહિત ઘણા નેતાઓ બેઠકમાં હાજર રહેશે। એવું નક્કી કરવામાં આવ્યું છે કે ઉદ્ધવ ઠાકરેની શિવસેના ઉદ્ધવ બાબા સાહેબ ઠાકરે મુંબઈમાં યોજાનારી બેઠકનું નેતૃત્વ કરશે। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું મુંબઈ આગમન પણ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે। આ બેઠકમાં વિપક્ષી ગઠબંધનના સંયોજનના નામની સાથે સીટ શેરિંગ ફોર્મ્યુલા પણ અપનાવવામાં આવ્યો છે અને તે નિર્ણય બેઠકમાં લેવામાં આવશે। વિરોધ પક્ષોની આ ત્રીજી બેઠક છે। અગાઉ 23 જૂને પટનામાં અને 17-18 જુલાઈએ બેંગલુરુમાં વિપક્ષી દળોની બેઠક યોજાઈ ગઈ હતી। છેલ્લી બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગઠબંધનનું નામ ભારત ભારતીય રાષ્ટ્રીય વિકાસની ગઠબંધન તરીકે કહ્યું હતું। તો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે કે ISRO-ને આજે જણાવ્યું છે કે ચંદ્રયાન 3 સફળતાપૂર્વક ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશી ચૂક્યું છે। ઇસરોએ શુક્રવારે કહ્યું છે કે ચંદ્રયાન 3 અવકાશયાન 14 જુલાઈના રોજ લોન્ચ થયા બાદથી ચંદ્રના લગભગ 2/3 અંતરે કવર કરી રહ્યું હતું।
त्यारबाद अत्यार सुधीमां चंद्रयान 3 5 वखत भ्रमण कक्षामां भ्रमण कर्युं छे अने त्यारबाद सफळतापूर्वक तेणे लेन्डिंग कर्युं छे। ऑगस्टना 24 अवकाशयानने पृथ्वीनी भ्रमण कक्षानी चंद्र तरफ उपाड़वानी प्रक्रिया सफळतापूर्वक पूर्ण थई अने वाहनने ट्रांसल्यूशन ऑर्बिटमां मूकवामां आव्युं छे। अगाउ ઇસરોએ કહ્યું છે કે 23 ઓગસ્ટે ચંદ્રની સપાટી પર ચંદ્રયાનનું ત્રીજું સોફ્ટ લેન્ડિંગ કરવાનો પ્રયાસ કરવામાં આવશે। તો કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની ગાંધીનગરની મુલાકાતને લઈને 17-18 ઓગસ્ટ G20ની વ્યવસ્થા સ્વાસ્થ્ય મંત્રીઓની બેઠક યોજાઈ છે, જેને લઈને મનસુખ માંડવિયા ગાંધીનગરની મુલાકાતે આવ્યા છે। તેઓએ ગાંધીનગરમાં હેલીપેડ એક્ઝિબિશન સેન્ટરની પણ મુલાકાત લીધી હતી, સાથે જ મહાત્મા મંદિરની મુલાકાત પણ કરી હતી। વાત કરીએ સુરતની, સુરતના બારડોલીમાં તાજો પાવજરની અંદર 74 વન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં સામાજિક વનીકરણ વિભાગ દ્વારા જિલ્લા કક્ષાનો વન મહોત્સવ યોજાયો છે। તો કાર્યક્રમમાં રાજ્ય ગૃહમંત્રીએ ખાસ કરીને લોકોને જન્મદિવસે તેમણે પોતે પરિવારજનો સાથે પુણ્યતિથિએ વૃક્ષારોપણ કરવું જોઈએ તેવી હાકલ પણ કરી છે। અમદાવાદનું એક પરિવાર 1950થી વિન્ટેજ કાર લઈને 16 દેશોની યાત્રા પર જઈ રહ્યું છે, ત્યારે પરિવાર પોતાની 3 પેઢી દાદા પિતા અને પૌત્રી 12,000 કિલોમીટરનો પ્રવાસ કરશે। 73 વર્ષીય જૂની વિન્ટેજ કારને પરિવારે લાલ પરી નામ આપ્યું છે। ક્રેઝી એડવેન્ચર માટે પરિવાર ખૂબ જ ઉત્સાહિત જોવા મળી રહ્યું છે। લાલ પરીને સોશિયલ મીડિયા ઉપર અભૂતપૂર્વ પ્રશંસા અને પ્રતિસાદ મળી રહ્યો છે। સ્ટેચ્યુ ઓફ યુનિટીથી યાત્રાને ફ્લેગ ઓફ કરી શરૂ કરવામાં આવશે। સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનો મુખ્ય ઉદ્દેશ વન વર્લ્ડ વન ફેમિલીનો સંદેશ છે। વસુદેવ કુટુંબકમનો જે મેસેજ છે, મેસેજ સૌને પહોંચે તેના માટે થઈને આજે લાલ પરી આપ જોઈ રહ્યા છો। આ લાલ પરી લઈને આ 3 પેઢી જ્યારે અત્યારે પ્રવાસે નીકળવાની છે ત્યારે એક ગજબનું એક્સાઇટમેન્ટ પણ એમનામાં જોવા મળ્યું, ને સાથે જ આ કાર તમને બતાવવા માંગીશ જેમ આપ જોઈ રહ્યા છો કે સ્ટેચ્યુ ઓફ યુનિટીની આ જે પ્રતિમા છે એ આગળ મૂકવામાં આવી છે, જેનો મેસેજ એ છે કે વન વર્લ્ડ વન ફેમિલી। તો આ મેસેજને આખી દુનિયામાં પહોંચે અને લોકો પણ પોતાનું જે જીવન છે તેને આવી રીતે એન્જોય કરે તેના માટે થઈને આજે અમદાવાદની ફેમિલી છે તે વર્લ્ડ ટૂર પર નીકળવાની છે। તો આજે આપણે આ જે ફેમિલી છે તેનું એક્સાઇટમેન્ટ જોયું અને સાથે જ હવે જોઈશું કે આગળ આ ફેમિલી કયા પ્રકારનું પ્લાનિંગ કરવાની છે અને આ જે લાલ પરી છે તે વિદેશમાં જવાની છે અને વિદેશનો પ્રવાસ ખેડવાની છે। કેમેરા પર્સન રાહુલ જાદવ સાથે અનિતા પરમાર, મંતક। 1950ની ઓલ્ડ વિન્ટેજ કાર લઈને અમદાવાદનો એક પરિવાર તો વાત કરીએ અમદાવાદની, અમદાવાદ કોર્પોરેશનના 48 વોર્ડોમાંથી ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, જેની અંદર આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ શહેરીજનોએ સારી સુવિધાઓ આપવા માટેનો છે। પ્રાથમિક સુવિધાઓ માટે કોર્પોરેશન ઓફિસમાં ધક્કા ખાવા ન પડે, ઘણીવાર કર્મચારીઓને અરજદારો વચ્ચે બોલાબોલી પણ થતી હોય છે, આવા સંજોગોમાં અરજીઓનો નિકાલ થતો નથી અને તેને કારણે જ ફરિયાદોની ઝડપથી નિકાલ થાય અને નાની નાની સમસ્યાઓને સાથે રહીને જલ્દીથી નિકાલ કરી શકાય અને આ ઝડપી નિકાલને લઈને ક્યાંક ને ક્યાંક તમામ જનતાને સુખાકારી મળે તે તમામ ઉદ્દેશથી આ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે। અમદાવાદ કોર્પોરેશને ફરિયાદ નિવારવા કાર્યક્રમને દરેક જગ્યાએ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। અરજદારો પોતાના પ્રશ્નોનું અધિકારીઓ અને કોર્પોરેટરની હાજરીમાં જ નિકાલ કરવામાં આવી રહ્યો છે। આવેલી તમામ અરજીઓનો નિકાલ ત્વરિત થાય તે માટે ઉચ્ચ અધિકારીઓ પાસે મોકલવામાં આવેલ જ્યારે નાની સમસ્યાઓ અરજીઓ નિકાલ સ્થળ પર જ કરવામાં આવી રહ્યો છે। તો
तो समाचार गांधीनगर थी। गांधीनगर खाते प्रदेश महामंत्री रजनी पटेल द्वारा प्रेस कोन्फरन्स आयोजन कर आ प्रेस कोन्फरन्स में महामंत्री भाजपा जनसंपर्क वतनी चिट्ठी वतन ने कार्यक्रम अंगे माहिती आपी हती। साथे साथे ज प्रदीपसिंह वाघेलाना राजीनामा अंगे पत्रकार परिषद में जणाव्युं छे के तेमना राजीनामा विषे जे अफवाओ चाली रही छे ते बधी खोटी छे। तेमणे पोताना व्यक्तिगत कारणोसर राजीनामुं हाथ धर्युं छे। तो बीजी तरफ भाजप नेता ऋत्विज पटेले पण मंत्रव्य न्यूज साथे वातचीत करता जणाव्युं छे के तेओએ पोताना व्यक्तिगत कारणोसर राजीनामुं आप्युं छे। જનસંપર્કના માધ્યમથી વિવિધ કાર્યક્રમોના માધ્યમથી લોકસંગ્રહ દ્વારા આ પાર્ટીને સૌથી મોટી પાર્ટી બનાવવાનું જે કામ કર્યું છે એવા તમામ મોરચાઓમાં બક્ષીપંચ મોરચાએ એક વિશેષ પ્રયોગ કર્યો। ભારત માતા કી પટેલ સાહેબના નેતૃત્વમાં એમના માર્ગદર્શનમાં બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ મયંકભાઈ અને એમની ટીમ દ્વારા बधी ज लोकसभा नो संपर्क करवानो एक वाहन द्वारा नो सुंदर प्रयत्न। दीपसिंह वाघेला अमारा पार्टी ना खूब सनिष्ठ सक्रिय अने वर्तमान में प्रदेश महामंत्री तरीके खूब सक्रियता थी कामगिरी करवा वाला आगेवान छे। एमने एमना व्यक्तिगत कारणोसर पार्टी माथी स्वैच्छिक राजीनामु ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ અચાનક રાજીનામું આપી દીધું છે। આપણી વચ્ચે ડોક્ટર ઋત્વિજ પટેલ છે, તે કેટલાક ખુલાસા કરશે। ડોક્ટર, કઈ બાબતને સેના કારણે અચાનક રાજીનામું આપવાની ફરજ પડી? જો પ્રદીપસિંહજી ખૂબ લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં કામ કરતા આવ્યા છે, અલગ અલગ જુદી જુદી જવાબદારીઓ યુવા મોરચાના પ્રદેશના અધ્યક્ષની હોય, પ્રદેશના મંત્રીની હોય કે છેલ્લે પ્રદેશના મહામંત્રી તરીકે તેઓ ખૂબ સુંદર કામગીરી કરી રહ્યા છે। પરંતુ પોતાના વ્યક્તિગત જીવનમાં કેટલીક જવાબદારીઓના લીધે કામનું ભારણ ઘટાડવાના હેતુથી એમણે પાર્ટીને વિનંતી કરી હતી કે મને આ જવાબદારીમાંથી મુક્ત કરો તો હું મારા વ્યક્તિગત જીવનમાં ધ્યાન આપી શકું। એના પર ગહન વિચાર કરીને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશે એમનું રાજીનામું સ્વીકાર્યું છે। બાકી જે કોઈ પણ વાત સોશિયલ મીડિયામાં હોય કે લોકમુખે હોય કે મીડિયામાં ચર્ચાઈ રહી હોય એ વાત સત્યથી વેગળી છે। માત્ર ને માત્ર વ્યક્તિગત કારણોસર એમણે રાજીનામું આપ્યું છે, જેનો સ્વીકાર ભારતીય જનતા પાર્ટીએ કર્યો છે। છેલ્લો પ્રશ્ન કે એમના સામે જે કથિત આક્ષેપો થાય છે તેમાં તથ્ય શું અને શું પગલાં લેવામાં આવશે? જો અમારા પ્રદેશના મહામંત્રી રજનીભાઈ પટેલે આજની પ્રેસ વાર્તામાં ખૂબ સ્પષ્ટ રીતે કહ્યું છે કે એમના વિરુદ્ધ જે કંઈ પણ વાતો ચાલી રહી છે તે સત્યથી વેગળી છે, બેઝલેસ છે। તો આ હતા ડોક્ટર ઋત્વિજ પટેલ કે જેમણે પ્રદીપસિંહના સમર્થનમાં એવું કહ્યું કે વાત સત્યથી વેગળી છે અને આજની સમગ્ર બાબત અંગે પણ રજનીભાઈ પટેલે પ્રકાશ પાડ્યો છે। કેમેરામેન શાયર શર્મા સાથે ઉજ્જવલ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર। દેશમાં કોવિડ મેનેજમેન્ટને લઈને વિશ્વ આખું અચંબિત થઈ ગયું છે। કોરોના જેવી મહામારીના સમયમાં દેશના નાગરિકોને વેક્સિન મળી અને લોકોના જીવ પણ બચ્યા છે। આ પાઠ હવે દેશની સર્વોચ્ચ સંસ્થાઓમાં પણ સમજાવવામાં આવે છે। કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આઈઆઈએમમાં પણ આ પાઠ વિદ્યાર્થીઓને ભણાવ્યા હતા। કોવિડ મેનેજમેન્ટ કેવી રીતે કર્યું અને વિશ્વમાં બીજી દેશો કરતા સમયસર વેક્સિન કેવી રીતે મળવી તે અંગે માહિતી પણ આપી હતી। વિશ્વમાં ભારતે વેક્સિનની કોલ્ડ ચેન કેવી રીતે સમજાવી તેને લઈને અત્યારે ખાસ માહિતી આપી હતી। આગામી દિવસોમાં પણ ભારત ડિજિટલ યુએન પેઢીને લઈને એપ્લિકેશન પણ લોન્ચ કરશે, જેમાં બાળકોના જન્મતા સાથે જ તેમના તમામ ડેટા અને સમયાંતરે વેક્સિન અંગેની માહિતી રાખવામાં આવશે। તો હવે વાત વડોદરાથી। વડોદરામાં ભાજપના મહામંત્રી સુનિલ સોલંકીએ રાજીનામું આપ્યું છે, ત્યારે શહેર પ્રમુખ ડોક્ટર વિજય શાહે સુનિલ સોલંકીના રાજીનામા માટે સમર્થન આપ્યું હતું। સાથે જ અચાનક રાજીનામું આપતા સમગ્ર વડોદરામાં અટકળો જોવા મળી છે। રાજીનામું માન્ય સુનિલભાઈ સોલંકીનું છે, તે અંગત કારણોસર પોતે રાજીનામું આપેલું છે। આજે રાજીનામું નથી આપ્યું, રાજીનામું એમણે થોડાક દિવસ પહેલાં આપેલું છે। રાજીનામાને સ્વીકૃતિ આપી છે, અમને સૂચના આપી છે, અમને મહામંત્રી તરીકેની જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવશે। કોઈ પણ વ્યક્તિ કાર્યકર્તા તરીકે કેટલો સમય કામ કરવું, ક્યારે એને કામમાંથી મુક્તિ મેળવવી એ પોતે નક્કી કરતા હોય છે, ત્યારે એમણે જે જવાબદારી અત્યાર સુધી કરી છે એ જવાબદારી સુખેરે નિભાવી છે અને
આજે જ્યારે એમની રાજીનામાની સ્વીકૃતિ થઈ છે ત્યારે સમાચાર અમદાવાદથી અમદાવાદના નરોડામાં થયેલી મહિલાની હત્યાના મામલામાં ગઈકાલે અમદાવાદ પોલીસે કમિશનરને લઈને ખાસ જે ચર્ચા થઈ છે તેમાં કમિશનર જીએસ મલિકે ક્રાઇમ બ્રાન્ચને તપાસના આદેશ આપ્યા છે જેણીને ક્રાઇમ બ્રાન્ચે શંકાસ્પદ લોકોની તપાસ હાથ ધરી છે સ્વપ્નિલ આર્કેડમાં હત્યાનો બનાવ નીપજવા પામ્યો હતો ત્યારે ક્રાઇમ બ્રાન્ચે ચાની લારી ચલાવનારા અરવિંદ વાઘેલા પર શંકા હોવાનું કારણ બતાવ્યું છે ક્રાઇમ બ્રાન્ચે અરવિંદ વાઘેલાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે તો વડોદરા મહાનગરપાલિકાએ જીવિત મહિલાનો મરણનો દાખલો ઘરે મોકલ્યો છે કરજણ તાલુકાના દાહોદ ગામની જીવિત મહિલાનો મરણનો દાખલો જોઈને લોકો ચમકી ગયા હતા સાથે જ મહાનગરપાલિકાએ સ્પીડ પોસ્ટ દ્વારા ઘરે ટપાલ મોકલી છે જેમાં મરણનો દાખલો જોવા મળતા પરિવાર આશ્ચર્યમાં મુકાઈ ગયો હતો જીવિત મહિલાનો મરણ દાખલો આવતા પરિવારે તપાસની માંગ પણ કરી છે ગણપતભાઈ ખુશાલભાઈ ના મમ્મી અત્યારે જીવિત છે હવે મમ્મી જીવિત છે અને એમને અહીંયા ઘરે એક ટપાલ આવી એટલે આ ભાઈએ ટપાલ લીધી એડ્રેસ બરાબર હતું પરફેક્ટ એટલે ટપાલ લીધી તો એ ટપાલની અંદર ડેથ સર્ટિફિકેટ આવ્યું એમની મમ્મીનું હવે અત્યારે હાલમાં એમની મમ્મી જ કરવાની જરૂર છે કે ભાઈ નીકળ્યું કઈ રીતે કેમ કે એમના મમ્મી અત્યારે વિધવા છે વિધવા પેન્શન લે છે એટલે હવે એમને પછી આગળ જતું રહે ને ડેટ નું સર્ટિફિકેટ મળી ગયું તો પછી એ કરશે શું સ્માર્ટ સિટી વડોદરાનો અંધેર વહીવટ વડોદરા મહાનગરપાલિકામાં જન્મ મરણ શાખા છે અને આ જન્મ મરણ શાખામાં એટલો તો ભ્રષ્ટાચાર ચાલે છે ને એટલા તો ગોટાળા ચાલે છે આજે જન્મ મરણ શાખામાં એક ગોટાળો આવ્યો છે બહાર અને એમને કરજણના હાડોદમાં ઝવેરબેન ખુશાલભાઈ પરમારને મરણ દાખલો મોકલ્યો છે ને એ મરણ દાખલો ઝવેરબેન પોતે સ્વીકાર્યો છે કેમેરામેનને કહીશ કે જન્મ મરણ શાખા બતાવે આ એ જ જન્મ મરણ શાખા છે કે અહીંયા જન્મ મરણ દાખલા આપવામાં આવે છે અને જ્યારે અહીંયા દાખલો લેવા આવે છે ત્યારે મરનારના સ્વજનો પોતે બીમાર થઈ જાય એટલા ધક્કા ખવડાવતા હોય છે ત્યારે આ મહાનગરપાલિકાના અંધેર અને ભ્રષ્ટ વહીવટે કરજણના ઝવેરબેન ખુશાલભાઈ પરમાર જે હાડોદમાં રહે છે તેમને સ્પીડ પોસ્ટથી એમનો મરણ દાખલો મોકલ્યો છે અને મરણ દાખલામાં બતાવવામાં આવ્યું છે કે સયાજી હોસ્પિટલમાં એમનું મોત થયું છે આ તંત્રની ઘોર બેદરકારી છે કે જ્યારે કરજણના હાડોદ ગામે મરણ દાખલો પહોંચ્યો ત્યારે એ મરણ દાખલો સ્વીકાર્યો છે ઝવેરબેને પોતે એટલે જીવિત મહિલાએ જ પોતાનો મરણ દાખલો સ્વીકાર્યો છે અને આ તંત્ર એ વડોદરા મહાનગરપાલિકાનું જન્મ મરણ શાખા છે અને અહીંયા નાગરિકો જે મરણ દાખલો લેવા આવે પોતે બીમાર થઈ જાય પણ એમને મરણ દાખલો નથી મળતો એવા ભ્રષ્ટ તંત્રએ જીવિત મહિલાનો મરણ દાખલો મોકલ્યો છે હવે એ જ જોવું રહ્યું કે સ્માર્ટ સત્તાધીશો આ અધિકારી સામે શું પગલા ભરે છે નિલેશ બ્રહ્મભટ્ટ મંતવ્ય ન્યૂઝ વડોદરા વાત અમદાવાદની અમદાવાદમાં આવેલી સમરસ હોસ્ટેલની અંદર વિવિધ સમસ્યાઓને લઈને એનએસયુઆઈ દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું હોસ્પિટલમાં પીવાનું પાણી ના આવતું હોવાના કારણે જમવામાં ખરાબ આહાર મળતો અને વિદ્યાર્થીઓના રૂમમાં પંખા લાઇટની સુવિધાઓમાં પણ સમસ્યાઓ હોવાના કારણો એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે અને હોસ્પિટલના સંચાલકો પાસે તમામ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે માંગ કરવામાં આવી છે સમરસ હોસ્ટેલની અંદર રહેતા વિદ્યાર્થીઓને 1000થી વધારે વિદ્યાર્થીઓ રહે છે છતાં પણ ત્યાં પાણી એક જ કલાક આપવામાં આવે છે વિદ્યાર્થીઓને જમવાનો આહાર પણ બહુ ખરાબ આપવામાં આવે છે તેના સંડાસ બાથરૂમ એ બી બહુ ખરાબ હાલતમાં છે આજે રોજ એનએસયુઆઈ દ્વારા તેના વોર્ડનને રજૂઆત કરવામાં આવી કે વિદ્યાર્થીઓને 24 કલાક પાણીની સુવિધા જમવાનો આહાર પોષક તત્વો હોય એવું આપવામાં આવે તેવી મારી માંગ કરવામાં આવી તેના વડન દ્વારા પણ અમને બાહ્યતરી આપવામાં આવી કે તાત્કાલિક ધોરણે તમામ તમારી માંગો પૂરી કરવામાં આવશે જો માંગો પૂરી કરવામાં નહીં આવે તો નિશ્ચિત આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન
અમદાવાદમાં આવેલ એસવીપી વીએસ સંલગ્ન એનએસયુઆઈ કોલેજ તાજેતરમાં આજ ઓપન માઇક પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે, જેમાં આ પ્રોગ્રામમાં પ્રોફેસરો પણ અને પુરૂષ અને સ્ત્રી બંને પર ઘણી ટિપ્પણીઓ પસાર કરવામાં આવી હતી. આ ટિપ્પણીઓ ખૂબ જ અભદ્ર હતી અને અત્યંત જાતીય પ્રકૃતિની હતી, જેના પ્રોફેસરોના સ્ત્રી પ્રાઇવેટ પાર્ટસ પરની ટિપ્પણીઓએ પણ સમાવેશ થયો હતો. આ સાથે જે આ ઓપન માઇક પ્રોગ્રામમાં અસ્પૃશ્યતાના વિષયને લાવીને હિન્દુ ધર્મ પર ટિપ્પણીઓ કરવામાં આવી હતી, સાથે જ એનએચએલએમએમસીના વિદ્યાર્થીઓની આત્મહત્યાના કેસ પર અભદ્ર ટિપ્પણીઓ પણ કરવામાં આવી રહી હતી. જે રીતે સમગ્ર ટિપ્પણીઓ બહાર આવી હતી તેને લઈને ખાસ કરીને વિદ્યાર્થીઓની જે ગરિમા છે તે જાળવવાના બદલે તેના વિશે અભદ્ર ટિપ્પણી પાસ કરવા માટેના આ જ મુદ્દાઓને લઈને એબીયુપી દ્વારા એનએચએલ કોલેજ આવેદનપત્ર આપવામાં આવ્યું છે. અને જે વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો દ્વારા આ પ્રકારની ટિપ્પણી કરવામાં આવતી હતી તેના ઉપર તાત્કાલિક ધોરણે પગલાં લેવા અને તેમને 6 મહિના માટે કોલેજમાંથી સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે. તો સમાચારમાં આગળ વાત કરીએ તે પહેલા મહત્વના બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. દ્વારકામાં આલ્કોહોલયુક્ત સિરપનું પર્દાફાશ થયું છે. જે રીતે દ્વારકાની અંદર આલ્કોહોલ સિરપનું જે રેકેટ પકડાયું છે તેને લઈને યુવાધનને નશાના રવાડે ચડાવવાનું આ રેકેટ, કે જેમાં તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે. આયુર્વેદિક સિરપના નામે નશાનો કારોબાર ચાલતો હોવાની હકીકત સામે આવી છે. આપ જોઈ રહ્યા છો દ્રશ્યમાં કે જે રીતે આલ્કોહોલિક સિરપ પકડીને પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. એસપી નીતિશ પંડ્યાની સીધી દેખરેખ હેઠળ આ રેડ કરવામાં આવી હતી, જેની અંદર 4,000 નંગ સિરપનો જથ્થો ઝડપાઈ ગયો છે. મહત્વપૂર્ણ છે કે દ્વારકા નગરી કે જે કૃષ્ણનું ધામ કહેવાય છે ત્યાં આલ્કોહોલયુક્ત સિરપનું રેકેટ ચલાવી યુવાધનને નશાના રવાડે ચડાવવા માટેનું સમગ્ર પ્રકરણ હાથ ધરવામાં આવ્યું હતું, જેની માહિતી પોલીસને મળતા પોલીસે તાત્કાલિક જ આ કાર્યવાહી હાથ ધરી હતી, જેની અંદર ખાસ કરીને અત્યારે હાલમાં આયુર્વેદ સિરપનું જે કાર્યવાહી છે તેની અંદર એસપી નીતિશ પંડ્યાએ સીધી દેખરેખ રાખી આ કામગીરીને અંજામ આપ્યો છે. તમામ જે મુદ્દામાલ છે તેને પકડી લેવામાં આવ્યો છે અને આરોપીઓને પકડી અને મહત્વની કાર્યવાહી કરવા માટેની સૂચના આપવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે દ્વારકામાં જે રીતે આલ્કોહોલયુક્ત સિરપનું જે રેકેટ પકડાયું છે તેને લઈને યુવાધનને બરબાદ કરવા માટેનું ક્યાંક ને ક્યાંક કાવતરું ચાલતું હોય તેવી હકીકત સામે આવી રહી છે. हमारे माननीय एचएम साहब की जो एक सूचना वारंवार रहती है कि गुजरात में जो नशाबंदी का कायदा है उसका कड़काई से पालन हो, उसी के भाग रूप जो है जिला की जो पुलिस है वो भी इसमें समय सर इसके लिए ट्राई करती रहती है. इसी के भाग रूप हमारी एक एलसीबी की टीम जिसमें पीएसआई दे मुरारी थे और एलसीबी का स्टाफ गत 26/7/2023 को नाइट पेट्रोलिंग के दरमियान एक शंकात आइस पर मिली थी और आइसर में से 4,000 जितनी जो है आयुर्वेदिक बोतलें मिली थी जिनको सीज किया. ये जो माल है ये एक स्थानिक चिराग भाई थुबाणी करके है जो कि माल भरत भाई नकुम से माल ये मंगवाता था खंबालिया और आसपास के एरिया में इसका वितरण करने के लिए. इसमें हमने फिर जानवा जोग दाखिल की. साइंटिफिक टेस्टिंग के लिए हमने सैंपलिंग लेके मुद्दा माल का हमने एफएसएल भेजा और जो संबंधित अलग अलग जो कचहरियां हैं जैसे कि जीएसटी डिपार्टमेंट है, आबकारी विभाग है, उनसे हमने डॉक्यूमेंट्स का वेरिफिकेशन करवाया. उसके आधार पे पता लगा कि इन्होंने बेसिकली ये जो आयात निकास कर रहे थे वो बोगस बिल के आधार पे कर रहे थे. अब तक टोटल मुद्दा माल की जो वैल्यू है वो 25 लाख जितनी होती है. इसमें बोटल्स की कीमत 10,50,000 और मशीनरी की जो वैल्यू है वो जो है 4 लाख जितनी होती है. तो न्यूज़ 8 9 में अत्यार बस आटलू ज महत्वना समाचार माटे जोता रहो मंतव्य न्यूज. नमस्कार.